કોરોનાની એક ગંભીર સાઇડ ઇફેક્ટ્સથી હેલ્થ એક્સપર્ટ ચિંતિત છે. આ સાઇડ ઇફેક્ટ્સ એટલે હાર્ટ એટેક. ઓક્સફર્ડ જનરલના સ્ટડી મુજબ કોરોનામાં ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી રિકવર થયેલા 50% દર્દીઓના હાર્ટ એક મહિનામાં જ ડેમેજ થયા છે. આ રિપોર્ટ મુજબ રિકવરી બાદ દર્દીઓએ હાર્ટરેટ ચેક કરતા રહેવા જોઈએ. તેની અવગણના કરવામાં જીવનું જોખમ રહેલું છે. સૌ પ્રથમ જોઈએ કોરોના વાયરસ હૃદય પર કેવી રીતે અસર કરે છે. એક્સપર્ટના મતે કોરોનાનું ઇન્ફેક્શન શરીરમાં ઇન્ફ્લેમેશનને ટ્રિગર કરે છે, જેને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે. તેનાથી પલ્સ રેટ પણ પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં અસામાન્ય રીતે બ્લડ ક્લોટિંગની સમસ્યા સર્જાય છે. જ્યારે દર્દીના ફેફસા અને ધમનીમાં બ્લડ ક્લોટિંગ થાય ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. બીજી બાજુ વાયરસ સીધો રિસેપ્ટર સેલ્સ પર હુમલો કરે છે, જેને EC2 રિસેપ્ટર્સના નામે ઓળખવામાં આવે છે, જે માયોકાર્ડિયમ ટિશ્યુમાં જઈને નુકસાન કરી શકે છે. આ એક પ્રકારે હાર્ટ મસલ્સ માટે ઇન્ફ્લેમેશન જ છે. આ સ્થિતિમાં જો સમયસર સારવાર ન થાય તો હાર્ટ ફેલ્યોર થવાની શક્યતા વધી જાય છે. એમાં પણ જે લોકોને અગાઉથી જ હૃદયની તકલીફ હોય તેમના માટે મોટો ખતરો રહે છે. કેટલાક દર્દીઓને વાયરલ બીમારી પછી ક્રોનિક હાર્ટ મસલ વીકનેસ, કાર્ડિયક એનલાર્જમેન્ટ અને લો હાર્ટ ઇજેક્શન ફ્રેક્શનની તકલીફ થતી હોય છે, જેને ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી કહેવામાં આવે છે. કોવિડ ઇન્ફેક્શન બાદ આ કાર્ડિયોમાયોપેથી ઘાતક બની શકે છે અને હાર્ટ એટેકને નોતરી શકે છે. હવે એ સમજીએ કે હાર્ટ એટેક ક્યારે આવે છે. જ્યારે માંસપેશીઓમાં યોગ્ય પ્રમાણમાં લોહીને પમ્પિંગ કરી શકે નહીં ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં ધમનીઓ સંકોચાવા લાગે છે અને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે, જેના કારણે હૃદય પર્યાપ્ત પમ્પિંગ માટે નબળું પડી જાય છે. આ એક ક્રોનિક સમસ્યા છે. સમયસર સારવાર ન થાય તો કન્ડિશન વધુ બગડી શકે છે. પણ જો હાર્ટ એટેક આવે તો તેની સારવાર શું હોય છે? સમયસર સારવાર મળે તો હાર્ટને ડેમેજ થતું બચાવી શકાય છે. હાર્ટ ફેલ્યુરના એડવાન્સ કેસમાં જરૂર પડે લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇસ પ્રોસિજર બેસ્ટ છે. કેટલાક કેસમાં દવાઓ અને થેરાપીથી સારું થઈ શકે છે. કેટલાક કેસમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડે છે. લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇસ લેફ્ટ વેન્ટ્રિક્યુલરને મદદ કરે છે, જે હાર્ટની મુખ્ય પમ્પિંગ ચેમ્બર છે. આવી સ્થિતિમાં તેને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. એ પણ જાણી લઈએ કે હાર્ટ ફેલ થવાના લક્ષણો કેવા હોય છે. હાર્ટ ફેલ થતા પહેલા દર્દીને શ્વાસની તકલીફ થઈ શકે છે. ધીમે ધીમે નબળાઈ અને થાકની સમસ્યા વધવા લાગે છે. પંજા, એડી અથવા પગમાં સોજા ચડવા લાગે છે. હાર્ટબીટ વધી જાય છે અથવા અનિયમિત થઈ જાય છે. એક્સરસાઇઝ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સતત ઉધરસ આવે છે અને ફ્લુઇડ રિટેન્શનને કારણે વજન વધે છે. ભૂખ લાગતી નથી અને વારંવાર પેશાબ જવું પડે છે. કોરોનાના દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? એક્સપર્ટના મતે કોરોનાગ્રસ્ત થયા બાદ જે લોકોને છાતીમાં દુખાવાની તકલીફ હોય તેમણે ઇમેજિન કરાવી લેવી જોઈએ. એટલું જ નહીં, સંક્રમિત થયા પહેલા પણ જેમને હાર્ટની બીમારી હોય તેમણે પણ તપાસ કરાવવી જોઈએ, જેના કારણે વાયરસે હૃદયની માંસપેશીઓને કેટલું નુકસાન કર્યું છે તે જાણી શકાશે.